गांधीनगर खाते कर्मचारी मंडळोनी बैठक योजाई हती। सरकारी कर्मचारीओना विविध पड़तर प्रश्नों ने लईने आ बैठक मळी। सातमा पगार पंचनो लाभ 19% महकम पेन्शन में वधारो सहित मुद्दे आ बैठक योजाई। कर्मचारीओना 19 मुद्दा सरकार में हजू पण पड़तर छे अने जो हवे प्रश्नों निराकरण नहीं थाय तो चूंटणी में पड़कारनी कर्मचारीओए चीमकी उच्चारी छे। सरकारी कर्मचारीओनी छेल्ला केटलाय समयथी पड़तर मांगणीओ छे, जो कि हजु सुधी ते पूर्ण नथी थई। त्यारे फरी एकवार महत्वपूर्ण बैठक छे ते गांधीनगरमां योजावा जई रही छे, ज्यां अलग अलग महामंडळना प्रतिनिधिओ छे ते पण उपस्थित छे। वात करवानो प्रयास करीए, खूब जे टूंकमां जणावजो कि कई मांगणीओ छे, केम सतत बैठक करवी पड़ी रही छे, अवाज उपाड़वो पड़ी। राज्य सरकारना पंचायतना वोर्ड निगमना महानगरपालिका अने नगरपालिकाना कर्मचारीओनी गुजरात राज्य कर्मचारी संकलन समितिनी आजे बैठक अमे करी रह्या छीए अने आ बैठकमां अमारा खूब जूना पड़तर प्रश्नों 14 पड़तर प्रश्नों से जे तमाम कर्मचारियों ने लगता प्रश्नों से अने घणा समय थी पड़तर से सरकार से लेवले। कया कया प्रश्न? एमा सौ प्रथम तो जूनी पेन्शन योजना, त्यारबाद सातमा पगार पंचना तमाम भत्थाओ सहितना लाभो, त्यारबाद 10-20-30 उच्चतर पगार धोरण योजना, फिक्स पगार प्रथा नाबूद करवी, आवा अमारा 14 पड़तर प्रश्नों सरकार से लेवले पड़तर छे। पेन्शन ने लईने कया मुद्दाओ छे के जेनी चर्चा छे अने केम सतत વારંવાર બેઠક કરવી પડી રહી, સરકાર સામે દેખાવો કરવો પડી રહ્યો? ગુજરાતના પેન્શનરોમાં વારંવાર છેલ્લા 12 મહિનાથી સરકારને પત્રો લખવામાં આવ્યા છતાં એક પણ બેઠક સરકારે આપી નથી, જેથી ગુજરાતના પેન્શનરો ખૂબ જ આક્રોશ ભરી નીતિમાં એમ કે અત્યારે પસાર થઈ ગયા છે। રેમરાય નોકરી આશ્રિત વિધવા આશ્રિતના બાળકોને કેન્દ્રની અંદર સહાય મળે છે, અહીંયા નથી મળતી, પછી ડીએ છે, ઘણા બધા એટલા બધા પ્રશ્નો છે કે આ સરકારમાં બેઠેલા રાજકારણીઓ ફક્ત કાગળ અમારા લઈ અને પોટલીમાં નાખી દેતા હોય। સરકાર તો એવું કહે છે કે સૌથી વધારે સવલતો કર્મચારીઓને આપવામાં આવી રહી છે, તો પછી આ વિરોધ કેમ છે? સરકાર કહે છે પણ કામ થતા નથી, એટલા માટે જ વિરોધ વારંવાર કરવામાં આવી રહ્યો છે, કરવામાં આવી રહ્યો છે। શું કહેવું છે આપનું, જો આજની આ બેઠક પછી કઈ રણનીતિ સાથે સરકાર સામે જશે? ગુજરાત રાજ્યની સરકારને અમે વારંવાર લેખિતમાં છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ કે ભાઈ કર્મચારીઓના ખૂબ જ પડતર પ્રશ્નો છે, મહેકમ એકદમ સરકારી તંત્ર જે છે ભરતીઓ કરવામાં આવતી નથી, જેના કારણે ગુજરાતનો વહીવટ ખાડે ગયો છે। અને એકમાત્ર કે અત્યારે ગુજરાતની અંદર 19% જેટલું મહેકમ છે, એ 19% મહેકમની અંદર ગુજરાત સરકાર ચાલી રહી છે, જે ખરેખર ચાલી ન શકે એટલે સરકાર ચાર્જમાં ચાલે છે। ખાસ કરીને ગુજરાત રાજ્ય બોર્ડ નિગમ કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે મારી સરકારને વિનંતી અને અપીલ છે કે ગુજરાત રાજ્ય બોર્ડ નિગમના કર્મચારીઓને 50 બોર્ડ નિગમો કાર્યરત છે પણ એ લોકોને સાતમું પગાર પંચ આપવામાં આવતું નથી, તેમના પ્રશ્નોને સોલ્વ કરવામાં આવતા નથી, તેમને ગ્રેજ્યુટી આપવામાં આવતી નથી, તેમને એરિયસ આપવામાં આવતું નથી। સાથે સાથે એટલે અમારી એવી માંગ છે કે બોર્ડ નિગમના કર્મચારીઓ પણ રાજ્ય સરકારની જ કામગીરી કરે છો તો એમને રાજ્ય સરકારના કર્મચારીઓ ગણવા અને સત્વરે સાતમું પગાર પંચ આપવું। જો સરકાર આ બાબતનો વિલંબ કરશે તો આવનાર ચૂંટણીની અંદર બોર્ડ નિગમના 1,37,000 જેટલા કર્મચારીઓ સરકારને એક એમ કહેશે કે પડકારરૂપ સામનો સરકારે કરવો પડશે। જોઈ શકો છો કે ઘણી માંગણીઓ છે કર્મચારીઓની, સરકારી કર્મચારી એ પછી પેન્શનની વાત હોય કે પગાર પંચની વાત હોય કે ત્યારબાદ પેન્શન બાદના સવલતોની વાત હોય કે મહેકમની વાત હોય, કર્મચારી મંડળની માનીએ તો અનેકવાર સરકાર સામે રજૂઆત થઈ છે પરંતુ હજુ સુધી તેનું નિરાકરણ નથી આવ્યું। એ કારણ છે કે આજે બેઠક બોલાવવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓ ચીમકી પણ આપી રહ્યા છે કે જો સત્વરે નિરાકરણ નહીં આવે તો આગામી ચૂંટણીમાં એના પરિણામો સરકારને જોવા પડશે। કેમેરામેન ધીરેન સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।